મહાદેવ જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ્સ, હું મનીષા તમારું બધાનું સ્વાગત કરું છું. શ્રી વિજય મોઢા સ્કૂલમાં આપનું સ્વાગત છે. તો શ્રી વિજય મોઢા સ્કૂલ પોરબંદર, આજે જે છે અહીંયા 5th સ્ટાન્ડર્ડના બાળકો જે છે એમનું આપણે એક લેસન લેવાનું છે, અને ગણિત ગમ્મત જે છે એમનો સબ્જેક્ટ છે, અને એમની અંદર એક લેસન નંબર 4 છે. લેસન નંબર 4 છે ભાગ અને પૂર્ણ. તો એમાંનો એક દાખલો છે જેમાંથી કંઈક કટિંગ કરીને એના ભાગ કરી અને કંઈક બનાવવાનું છે. તો ચલો આપણે જોઈએ કે શું છે, અને બાળકો જે છે એ લેસન આજે પ્રેક્ટિકલી કરવાના છે, સમ એમને પ્રેક્ટિકલ કરવાનો છે. તો ચાલો હું તમને બુક્સમાં બતાવું છું કે શું કરવાનું અને કઈ રીતે કરવાનું. સો ફ્રેન્ડ્સ, મેં જે રીતે તમને વાત કરેલી એ ચેપ્ટર નંબર 4 અને ભાગ અને પૂર્ણ જેનું નામ છે. તો જુઓ, અહીંયા જે છે આ મેથ્સનું આખું ચેપ્ટર છે, જેમાં અહીંયા ટીચર્સ કોપી આપણી પાસે છે, તો આપણે એમાં આન્સર કરેલા છે, પણ કિડ્સની બુક્સ જે છે એમાં આન્સર નથી કરેલા. તો અહીંયા આપણે જોશું જે ચેપ્ટર આપણે આજે મેં તમને જે રીતે કીધેલું કે જે આપણને સ્પેશિયલી અત્યારે કરવાનું છે. તો અહીંયા જો જાદુઈ ભમરડો, તો અહીંયા હું તમને બતાવવા માગીશ કે અહીંયા જો એની ડિસ્ક્રિપ્શન જે આપેલી છે કે જેમાં આપણે એને સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી અને પછી એને કાપી અને બાળકોને આ વસ્તુને બનાવવાની છે. તો ભમરડો બનાવવાનો છે. તો કહેવાય છે કે આજે એક જાતનું ગમ્મત છે, પણ ગમ્મતની સાથે જ્ઞાન એ બહુ ફેમસ સ્લોગન છે, ગમ્મત સાથે જ્ઞાન. તો આ વસ્તુ પણ કંઈક એવી જ છે, ગમ્મતની સાથે જ્ઞાન. તો આપ જોઉં છો કે અહીંયા જે છે આ ભમરડો જે છે આપેલો છે, તો એનો આ પૂરા દાખલામાંથી એમને આ ભમરડો બનાવવાનો છે. તો ચાલો આપણે જોઈશું કે બાળકો આજે આ લેસન જે આ સમ છે આખો એને લાઈવ કરવાનો છે, એ પણ આપણી સમક્ષ. તો આપણે જઈએ બાળકોના ક્લાસમાં અને આપણે જોઈએ કે આ કેવી રીતે બનાવે છે. સો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા બાળકોના ક્લાસમાં આવી ગયા છે, અને બાળકો પણ જુઓ પોતાની વસ્તુ લઈ અને બધા જે છે સરસ રીતે ગોઠવાઈ ગયા છે, અને એમને અત્યારે જે કરવાનું છે એમની જે પ્રવૃત્તિ છે, જે રીતે મેં તમને આગળ વાત કરેલી, મેં તમને બુક્સમાં જે છે બતાવેલું છે કે એક સમ છે અને એમાંથી એમને કરવાનું છે. તો બાળકો આજે બધા આવેલા છે, તો મને પહેલાં બધાનું નામ જાણવું છે. શું નામ છે? અસ્ફિયા, ફૈઝાન, અબ્દુલ, મહેક, બંસી, ભવ્ય, વંશ, નિષ્ઠા, વીર. તો આજે બધા બાળકો બધી વસ્તુ લઈને આવી ગયા છે, અને કદાચ કોઈની પાસે નહીં હોય તો એ કાલે એબસન્ટ હશે, એટલે એને ખ્યાલ નહીં હોય. તો આ જે છે એ બધા માટે કમ્પલસરી નથી. એવું નથી કે આપણે જે કાંઈ પણ કરાવીએ છીએ ખર્ચો કરી અને બાળકો એમાં ઇન્વોલ્વ થાય, પણ આ જે છે સ્વૈચ્છિક રીતે બધું કરવામાં આવે છે. તો જે બાળકોને ઈચ્છા હોય તે વસ્તુઓ ઘરેથી લઈ આવે છે, અને બધા માટે કમ્પલસરી નથી. એટલા માટે આપણે જે છે બાળકોને ક્લાસમાં કહેવામાં આવે છે કે જે બાળકને ઈચ્છા હોય તો એની રીતે બધી વસ્તુ લઈ આવીને અહીંયા બનાવી શકે છે. તો ચલો, બધા રેડી છો? વેરી ગુડ. તો હવે મને ખબર નથી કે તમારે શું કરવાનું છે. તો એમના મેમ છે દક્ષા મેમ. સો મેમ, આજે શું કરશે બાળકો અત્યારે? આજે આપણે જાદુઈ ભમરડો બનાવવાનો છે, જે અમારે ગણિતના પ્રકરણ નંબર 4માં આવે છે કે ભાઈ આ એક બાળકે બનાવેલું સેમ્પલ છે કે ભાઈ 8 રીતે રંગ પૂરો તો તમને અલગ અલગ 8 દેખાશે, અને પણ જ્યારે ફેરવો છો ત્યારે એ જાદુઈથી તમારે કલર છે એ બધા મિક્સમાં દેખાય તમને. આ રીતે આપણો જાદુઈ ભમરડો બની શકે. રાઈટ. તો બાળકો અત્યારે જે છે લાઈવ લેસન આપવાના છે. ચલો, તો હવે તમારે સેમ્પલ મેં તમારું જોયેલું છે, તો હવે બધા રેડી બનાવવા માટે? ચલો સ્ટાર્ટ. સો યુ કેન સી કે બાળકો જે છે એ ઉત્સાહિત છે, અને જલ્દીથી બધાને જેમ આપણે સૂચના આપેલી એ રીતે બાળકો તૈયાર કરે છે. તો જે દાખલો છે એ લોકો અત્યારે લાઈવ કરે છે, અને મને એવું છે કે જો આ રીતે બાળકો કરશે તો મને ખ્યાલ છે કે એ લોકોને જ્યારે એક્ઝામમાં આવશે ત્યારે એને જરા પણ ટ્રબલ નહીં પડે. તો એના માટે વસ્તુઓ છે, એમને પૂઠું લઈ આવવાનું છે. તો શું વસ્તુઓ છે? તો ચાલો આપણે એકવાર નજર નાખીશું કે બાળકો શું મટીરિયલ લાવ્યા છે પોતાની સાથે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જેમાં કોઈ વ્હાઈટ પૂઠું લાવેલું છે, તો કોઈ બ્રાઉન પૂઠું લાવેલું છે, અને પૂઠાનું આ રીતે જે છે કટિંગ કરવામાં આવશે. તો આ રીતે રાઉન્ડ સર્કલમાં કટિંગ કરવાનું છે, અને પોતાની સાથે કલર લઈ આવવાના છે, પરિકર લઈ આવવાનું છે, સ્ટેશનરી મટીરિયલ ખાસ કરીને જોશે, કાતર લઈ આવવાની રહેશે, અને પેન્સિલ વગેરે, ઇરેઝર, જે કાંઈ પણ, અને કોઈ બાળકો કલરફુલ પેપરમાં પણ કરે છે. તો આ જે કહેવાય છે કે આ રીતે બધી વસ્તુની સાથે એમને બનાવવાનું રહેશે.
તો ચાલો બધા ફટાફટ જલ્દીથી બનાવો અને પછી આપણે જોશું કે કોણ સારું બનાવે છે. તો તમને આવી રીતે દાખલો યાદ રહી જશે બધાને? તો એક્ઝામમાં પછી આવશે તો આ આવડી જશે બધાને? વેરી ગુડ. તો આ કોન્ફિડન્સ છે, હંમેશા કાયમ રહેવો જોઈએ. તો તમે જોઈ શકો છો કે બાળકોનો ઉત્સાહ અને કોન્ફિડન્સ કેવો છે. તો બહુ સરસ છે જે રીતે દક્ષાબેને બાળકોને ટ્રેન કર્યા છે, એ પણ બહુ સરસ રીતે કર્યા છે. અને એમનું કહેવું છે કે જો પ્રેક્ટિકલ કરાવશું તો બાળકોને ઘણો એવો ફરક પડશે. કેમ કે હું અને તમે પણ જ્યારે નાના હતા ત્યારે આપણે કોઈ પ્રેક્ટિકલ સ્ટોરી જ્યારે જોતા ને તો એ આપણે વધુ યાદ રહેતી. તો અત્યારે બાળકો માટે આ એક આ પ્રેક્ટિકલ સ્ટોરી છે કે જે અત્યારે એ બનાવે છે અને એમને જે છે ઉત્સાહથી કરવાની મજા પણ આવે છે અને જ્ઞાન અને ગમ્મત બંને સાથે મળી અને એમ છે પોતાના માઇન્ડમાં એ વસ્તુને સેટ કરે છે. તો ચાલો હવે આપણે જોઈશું, હું બાળકો બનાવી લઈ એટલે પછી હું તમને બતાવીશ કે એને શું બનાવ્યું છે અને કેવી રીતે બનાવ્યું છે. એને જાદુઈ ભમેડો બનાવવાનો છે, પણ એવો એનો શેપ કેવો છે અને કઈ રીતે એ લોકો એને ફિનિશિંગ પ્રોપર આપ્યું છે કે નહીં. સો બધા મહેનત કરે છે અને સરસ રીતે બનાવે છે. યુ કેન સી ગાઈઝ, અહીંયા બધા છોકરાઓ જે છે એ સરસ રીતે મહેનત કરે છે અને પોતાની પાસે જે વસ્તુ છે એનું લાઈવ બનાવે છે. એવું નથી કે આપણે એમની પાસેથી રેડીમેડ જે છે ઘરેથી મગાવેલું છે, પણ જુઓ અહીંયા પોતે લાઈવ જે છે કટિંગ કરી તેમાં ડ્રો કરી અને પછી લાઈવ બનાવે છે. તો બાળકો ઘણા હોશિયાર છે કે જે લેસનને સમજી અને સરસ રીતે એને જે કહે છે કે કરવાની કોશિશ કરે છે કે જેટલું બને એટલું ફાઇન કરી શકે. અને આમાં કોઈ એવું નથી કે કોઈ સ્પેશિયલ વસ્તુની જરૂર પડે કે તમારે અહીંયા જે છે ઘરેથી કોઈ સ્પેશિયલ મટીરિયલ લઈ આવવાનું છે, એવું કોઈ કીધેલું નથી અને એવી કોઈ જરૂરિયાત પણ નથી. આના માટે શું કરવાનું છે કે જે આપણી પાસે જે વધારાની વસ્તુ છે એટલે આ જે છે એ વેસ્ટમાંથી બેસ્ટ કર્યા જેવું છે કે અહીંયા ખાસ કરીને પૂઠા જે છે એ આપણા ઘરમાં પડ્યા હોય છે, પૂઠા હોય છે, પેપર હોય છે, પૂઠા પેપર આપણા ઘરમાં છે. એમાંથી આપણે જે છે વ્હાઇટ પેપર પણ યુઝ કરી શકીએ, કલરફુલ પેપર પણ યુઝ કરી શકીએ, પણ આમાં શું છે કે કલર તો ઓલરેડી એમને યુઝ કરવાના છે. તો એટલા માટે બને એટલું પ્લેન પેપર કે પૂઠું હોય તો વધારે સારું. તો પૂઠું, કલર, પેન્સિલ, ઇરેઝર, શાર્પનર અને બસ એ નોર્મલ જે વસ્તુ બાળકો જે છે એના સ્ટડી ટાઈમમાં યુઝ કરે છે એવી જ વસ્તુની જરૂર છે. તો બધા બહુ સારી રીતે મહેનત કરે છે અને રિઝલ્ટ પણ આપણને હમણાં મળી જશે. એ લોકો કરી લે એટલે હું તમને બતાવીશ કે એને કઈ રીતે બનાવેલું છે અને રિઝલ્ટ જરૂરથી સારું જ આવશે કેમ કે બાળકો બહુ મહેનતથી કરે છે. હવે અહીંયા જે છે મારા ટેબલ ઉપર બધા બાળકોના જે છે બેટા શું બનાવ્યું છે, તમે પહેલાં મને તમારા તરફથી કહો, ચલો શું બનાવ્યું છે? અમારે પાર્કમાં આવ્યું છે એ પણ આકૃતિ માટે અમે આ બનાવ્યું છે. બરાબર. તો આ તમે પાઠમાં જે તમારે કહી છે ગણિત ગમ્મતમાં આવ્યું છે, બરાબર? તો હવે તમને આ ખ્યાલ આવી ગયો કે આ કઈ રીતે બનાવવાનું છે, કેટલા તમે એનું માપ કઈ રીતે લીધું છે, એ બધું તમને ખ્યાલ આવી ગયો બધાને? ચલો બહુ સરસ. તો આજે તમને ખાસ કરીને આપ જોઉં છો અલગ અલગ કલર્સ દ્વારા જે છે ઇન્સ્ટન્ટ બાળકોએ જે છે આ ભમેડો બનાવ્યો છે. તો આમાંથી કયો ભમેડો પ્રોપર ફરશે, કોણ ફરાવશે? ચલો કોઈ પણ એક, કોઈ પણ એક. હા ચલો ફરાવો. વાહ બહુ સરસ. તો અહીંયા હા ચલો વંશ ફરાવશે. વંશનો ભમેડો બહુ મોટો છે વંશ. ચલો અહીંયા આ ભમેડો ફરે છે. હા વેરી ગુડ. તો જો બાળકોની કોશિશ છે એ બહુ સરસ છે અને બધા બાળકોએ સરસ રીતે કહે છે કે કોશિશ કરી છે ભમેડો બનાવવાની. બધાને મજા આવી? બધા ખુશ છો? આવી રીતે પ્રેક્ટિકલ જે છે લેસન કરવાની મજા આવે છે? તો હવે ગમે ત્યારે કોઈ પણ તમારા ક્લાસ ટીચર છે દક્ષા મેમ અને હું કોઈ પણ ગમે ત્યારે કહેશું તો કોઈ પણ લેસન માટે રેડી રહેશું? વેરી ગુડ. સો બધાને ગમ્યું હશે અને તમને જો બધાને ગમ્યું હોય તો ચેનલને લાઇક કરો, શેર, સબસ્ક્રાઇબ કરો.
યસ, તો ચલો મળશું આપણે આપણા નવા લેસન સાથે અને નવી કોઈ પણ એક્ટિવિટી સાથે નવા વિડીયોમાં. સો ટાટા, બાય બાય.